વાલા ભક્તો, થોડા દુઃખદ સમાચાર છે જેની આપણે આજે અહીંયા ખાસ પ્રભુને પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ કરવાની છે, આપવાની છે, એની વાત કહી દઉં. આપણે બધા જ આ દેશવાસીઓ, ભારતની સેનાના સૈનિકો, જવાનોની બલિદાની ઉપર સુખપૂર્વક જીવી રહ્યા છીએ. તેઓ તેમની શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક બધી જ મજાઓ મૂકીને દેશની, મતલબ દેશવાસી આપણા સૌની સુખાકારીમાં જોડાયા છે. પરમ દિવસે એવું બન્યું, છત્તીસગઢમાં નક્સલવાદીઓ, જેને ભારત સરકારે આતંકવાદી જાહેર કરેલા છે, જેઓ વર્ષોથી, છેલ્લા 60 વર્ષોથી ભારત દેશમાં અંદર રહીને દેશની પીડા વધારી રહ્યા છે, પોતાની અંગત માંગો માટે થઈને તેઓ દેશમાં ખૂબ ધમાસાણ કરી રહ્યા છે, એમની સાથે જવાનોને મુઠભેડ થઈ, એ લોકોએ અચાનક હુમલો કર્યો અને 22 જેટલા આપણા સૈનિકો શહીદ થઈ ગયા. એક જવાન લાપતા છે, 31 જેટલા ઘાયલ થઈ ગયા. આવો મોટો હુમલો થયો, દગો થયો. આપણે એ તમામ શહીદ થયેલા જવાનો, આ દેશ માટે કુરબાની આપી ગયા છે, એમને દિલથી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. અને ખાસ કરીને પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિજી મહારાજના શ્રી ચરણોમાં એમના માટે ખાસ પ્રાર્થના કરીશું. એમના કુટુંબીજનો, અહીંયા જે એમના સ્નેહીજનો હોય, એ સૌનું પણ પ્રભુ ખૂબ ભલું કરે, એમને મદદ કરે, એમને બધાને ઊંઘ, બળ અને પ્રેમ, આશ્વાસન પૂરા પાડે. દેશ માટે શહીદ થયેલા એ આત્માઓને પણ મારા પ્રભુ ખૂબ સારી સદગતિ આપે. જે ઇન્જર્ડ છે એ 31 જવાનોને પ્રભુ જલ્દીમાં જલ્દી સાજા, સુખમય સ્વાસ્થ્ય બક્ષે. એક જવાન આપણો લાપતા છે, એનો પણ જલ્દીમાં જલ્દી પત્તો મળે, આવી બધા આપણે પ્રભુને પ્રાર્થના કરીશું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નિમિત્તે ધૂન બોલીશું. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ Swami Narayan, Swami Narayan, Swami Narayan, Narayan.